ઢોલીવુડ ઇન્ડસ્ટ્રી અને ગુજરાતના તમામ કલાકારોની લેટેસ્ટ અપડેટ મેળવવા અમારી ચેનલ ઢોલીવુડ ધમાલને સબસ્ક્રાઈબ કરો અને સૌથી પહેલા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બે લાયકોને પ્રેસ કરો જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલા નમસ્કાર દોસ્તો ઢોલીવુડ ધમાલમાં તમારું સ્વાગત છે દોસ્તો આપણે ગુજરાત ઇન્ડસ્ટ્રીના કલાકાર જિગ્નેશભાઈ કવરાજ તમે જાણતા હશો દોસ્તો જિગ્નેશભાઈ કવરાજના આલ્બમ સોંગો અત્યારે ખૂબ જ ચાલી રહ્યા છે તેમના આલ્બમ સોંગો યુટ્યુબ પર ખૂબ જ ધૂમ મચાવતા હોય છે અને તેમના આલ્બમ સોંગો યુટ્યુબ પર મિલિયનમાં વ્યૂ લઈ જતા હોય છે દોસ્તો જેઓ મહિના બે ત્રણ આલ્બમ સોંગ કરી નાખતા હોય છે અને આ મહિને તેમનું એક નવું આલ્બમ સોંગ આવે જઈ રહ્યું છે તેનું નામ છે રાધાને રોવું પડ્યું અને ભગવાનને જોવું પડ્યું ત્યાં દોસ્તો રાધાને રોવું પડ્યું અને ભગવાનને જોવું પડ્યું નામનું તેમનું એક આલ્બમ સોંગ આવવા જઈ રહ્યું છે તો આ જે સોંગ છે જિજ્ઞેશભાઈ જે પોતે ગાયું છે અને દોસ્તો આ જે સોંગ છે તેના લિરિક્સ લગાવ્યા છે મનોભાઈ રબારી અને મ્યુઝિક આપ્યું છે મયુરભાઈ નાળિયાએ અને દોસ્તો આ જે સોંગનું વિડીયો ડિરેક્શન કર્યું છે તેમનું નામ છે વિષ્ણુભાઈ ઠાકોર અડાલજ અને આ દોસ્તો આ જે સોંગ છે તે જે મ્યુઝિક કંપનીમાં રિલીઝ થવાનું છે સૌ પહેલી વાર જીગ મ્યુઝિક કંપની સાથે જિજ્ઞેશભાઈ કવિરાજ ગીત કહી રહ્યા છે જેનું નામ છે રાધાને રહેવું પડ્યું ભગવાનને જોવું પડ્યું તો શું ટૂંક સમયની અંદર આ સોંગ રિલીઝ થવાનું છે અત્યારે ખાલી પોસ્ટર જ આનું લોન્ચ થયું છે ના ટીઝર પણ લોન્ચ થયું છે ના ટ્રેલર કંઈ નહીં પરંતુ આખું સોંગ ટૂંક સમયની અંદર રિલીઝ થવાનું છે તો જોવાનું ભૂલતા નહીં જિજ્ઞેશભાઈ કવરાજનું નવું સોંગ રિલીઝ થવાનું છે જેનું નામ છે રાધાને રવું પડ્યું ભગવાનને જોવું પડ્યું તો બસ આ વિડીયો માટે આટલું ફરી મળશે છે આ વડિયો સાથે વિડીયો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો